હેલો વિદ્યાર્થી મિત્રો, ઓર દેસી એજ્યુકેશનની અંદર હું લગાડ્યા વચ્ચે આપનું દિલથી સ્વાગત કરું છું. તો આજે આપણે ભણવાનું છે લક્ષનો પાર્ટ ટુ. તો તમે હજી પણ જો લક્ષનો પાર્ટ વન છે એ તમે ન જોયો હોય તો જોઈ લેજો, કેમ કે હવે પછીની આપણી આ વર્ષની એક્ઝામ જે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આવવાની છે એમાં એ દાખલા પૂછાવાના છે. તો લક્ષમાં હું તમને થોડાક દાખલા જે હાલ મેં શીખવી દીધા છે પાર્ટ વનની અંદર એ તમે ન જોયા હોય તો અમારા ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે અને એના દ્વારા આપ પાર્ટ વન છે એ જોઈ શકો છો. તો એમાં જે આપણને લક્ષની અંદર 4.1 આવે છે એ 4.1ના અંતિમ જે દાખલા આવે છે જેમાં આપણને કેની કિંમત મેળવવાનું કહે છે, તો એમાં જે કેની કિંમત મેળવવાનું છે એવા દાખલા છે એ વધુ પડતા પૂછાય છે. તો એ દાખલા પણ કરી નાખજો અને જો ન આવડતા હોય તો એ દાખલાને અમારા કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો. તમારાથી નહીં થાય તો આ અવર દેશી એજ્યુકેશન્સનું સાનિધ્ય છે. અહીંયા કોઈ પણ વસ્તુના પ્રોબ્લેમ હોય, મેથ્સ વિજ્ઞાન કોઈ પણ પ્રશ્ન હોય એ તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર કમેન્ટ કરી દો, અમે તમારા પ્રશ્નનો જવાબ છે એ આપતા રહીશું. અને હા, હવે હું શીખવવા જઈ રહ્યો છું એ લક્ષનો પાર્ટ ટુ. તો લક્ષના પાર્ટ ટુમાં આપણને દાખલા કહેવાય પાછે ઘણા બધા વિદ્યાર્થીઓની ફરમાયશ છે કે લક્ષના જે આપણને ઘણા બધા વિદ્યાર્થી છે આવું વાંચે છે લિમ, પણ ખરેખર આ આપેલું છે એ લિમિટેડ આપ્યું હોય છે. હવે દાખલા તરફ પ્રયાણ કરું, પણ હા, તમે કદાચ હજી લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલી ગયા હોય તો એ કરી દેજો, કેમ કે એમાં એક પણ રૂપિયાની જરૂરત નથી પડતી. અને જો તમને પહેલેથી અંત સુધી વિડીયો જોજો, જો તમને વિડીયો ગમે તો ભાઈબંધને પણ મોકલજો, કેમ કે ફ્રેન્ડ પણ આ વિડીયોનો લાભ છે એ લઈ શકે. તો ચાલો દાખલાનું શરૂઆત કરું. આપણને દાખલો આપ્યો છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી, એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી છેદમાં એક્સ માઇનસ થ્રી. હવે આવી રીતનો દાખલો આપ્યો હોય તો દાખલાને શરૂઆત કઈ રીતે કરવી? વિદ્યાર્થી મિત્રો, અતિશય સિમ્પલ છે. લક્ષ અને વિકલન હજી પણ આવશે અમારા સ્ટેટ અને એકાઉન્ટના આઈએમપી પ્રશ્નો. તો પછી શેની રાહ જોઉં છો? ફટાફટ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ, ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ છે એ પ્રસરાવી દો જેથી કરીને બધા વિદ્યાર્થીઓ છે એનો લાભ લઈ શકે. હવે આપણને એ પૂછે દાખલા અને દાખલાની રકમ આ રીતે છે. હવે દાખલો ગણતા પહેલાં તમારે જોવાનું છે કે આપણને લિમિટ કેટલાની આપી છે. આપણને લિમિટ છે એ એક્સ ટેન્સ ટુ થ્રી આપી છે. હવે એક્સ ટેન્સ ટુ થ્રી મતલબ એક્સ બરાબર ત્રણ આપેલા છે. તો એક્સ બરાબર ત્રણ છેદમાં જે એક્સ આપેલા છે ને એક્સની જગ્યાએ આ ત્રણ મૂકતા જો છેદ છે એ ઝીરો થઈ જાય, તો છેદ ઝીરો થઈ જાય તો અંશના અવયવ પડતા હોય. હવે આ અવયવ છે એ આપણે ધોરણ 1 થી 10 સુધીના જે ગણિત આવે છે એમાં અવયવીકરણ 1 અને અવયવીકરણ 2 આ એનસીઆરટીના સિલેબસમાં તો નહીં આવતું, પણ જે જૂના સિલેબસ છે એ જૂના સિલેબસમાં અવયવીકરણ 1 અને 2 આવતું. તો એના નિયમોને આધારે આ લક્ષ પ્રકરણ છે એ હાલે છે. તો અહીંયા આપણને છેદમાં એક્સની જગ્યાએ 3 મૂકી એટલે છેદ છે એ 0 થઈ જાય છે, તો અંશના શું પડતા હોય? અવયવ. તો અંશના અવયવ આપણે પાડી કે ભાઈ અંશમાં આપેલું છે કે ભાઈ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી. હવે ઘણા વિદ્યાર્થીને તકલીફ થાય કે સાહેબ મારે અવયવ કઈ રીતે પાડવા? સિમ્પલી અવયવ છે, ખાલી આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડે એટલે અવયવ આવડે. હવે અવયવમાં કઈ રીતે કરવાનું છે? પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરવાનો છે. હવે બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થઈ જાય? તો કે ભાઈ ત્રણ એક્સનો સ્ક્વેર. હવે એમાં આપણે એક્સના સ્ક્વેર છે એટલે એક્સના, તો આપણે ભાઈ સામાન્ય વાત છે કે ભાઈ એક્સના તમે અવયવ પાડી શકો એક્સ ગુણ્યા એક્સ. તો હવે ભાગ પાડવાના રહે છે એ ત્રણના. જો હું ભાગ પાડવા જઈ રહ્યો છું ને એ આ મિડલ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો અને મિડલ પદના છે એ બે ભાગ કરો, એવા બે પદ આવવા જોઈએ કે જેનો માઇનસ બે જવાબ આવવો જોઈએ. તો અહીંયા હું ત્રણના ભાગ કરું તો ત્રણના અવયવ પાડી, પહેલાંથી આપણે એક એકાનો પાડો આવડતો હોય તો એકના પાડામાં ત્રણ આવે, હા એક તેરી ત્રણ. પછી બેના પાડામાં ત્રણ આવે, ના બેના પાડામાં ત્રણ આવે નહીં, કેમ કે બે એકું બે ને બે દુ ચાર, ત્રણ કરતાં ચાર છે એ મોટા છે. તો ત્રણના પાડામાં આવે, હા
ત્રણ એકું ત્રણ. લ્યો આ ત્રણના ખાલી એટલા જ અવયવ પડે છે, પાડા બોલતું જવાનું થાય અને કોના પાડામાં ત્રણ આવે છે એ ખાલી ગણતરી કરવાની છે. ત્યારબાદ હવે આપણે સરવાળો કરી અને પછી બાદબાકી કરશું. ચેક કરી લઈ કે કેમાં આપણે જવાબ કેટલો લેવાનો છે, માઇનસ બે જવાબ આવવો જોઈએ. તો એકમાંથી એક ને ત્રણ તો કે ચાર, નહીં મેળ પડે, ચાર નો થવો જોઈએ. જવાબ કેટલો આવવો જોઈએ, માઇનસ બે આવવો જોઈએ. તો પહેલાં સરવાળો કર્યો તો કે એક અને ત્રણ ચાર થયા, ત્રણ અને એક ચાર. ભાઈ આમાં કશું જ મેળ નહીં પડતો, સરવાળો કરવામાં અવયવ નહીં પડે, કંઈ વાંધો નહીં. બાદબાકી કરી, સરવાળો અને બાદબાકી ગુણાકાર ભાગાકાર છે તો બધું ઘરનું, એમાં ક્યાંય કંઈ વસ્તુ લેવા જવાનું થતી નથી. તો આપણે બાદબાકી કરી કે ભાઈ એકમાંથી ત્રણ જાય તો કેટલા વધે, માઇનસ બે. ત્રણમાંથી એક જાય તો પ્લસ બે. લ્યો આવી ગયું, જોતા હતા જેની વાટ માઇનસ બે આવી ગયા. હવે માઇનસ બે આવી ગયા છે, હાલો માઇનસ બે આવી ગયા છે, ક્યાં બે પદ છે તો કે એક અને ત્રણ. તો હવે આપણે એના અવયવ પાડી કે ભાઈ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ત્રણ. તો ક્યાં ક્યાં અવયવ પડશે તો કે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ. પડી ગયા, એક અને ત્રણ હતા તો પેલા એક એટલે એક એક્સ અને ત્રણ એટલે ત્રણ એક્સ. હવે આપણે અવયવ પાડવાના છે તો બબે પદની જોડી કરી દેવાનું. યાદ રાખવાનું, કોઈ પણ અંક હોય ને, અંક એ અંકની આગળની નિશાની હોય ને એના બાપની હોય, એ બીજો કોઈ અંક છે ને એ લઈ ન હગે. તો અહીંયા આપણે આ બે પદની જોડી કરી દીધી, હવે આપણે આમાંથી સામાન્ય કાઢવાના છે. તો સામાન્ય કાઢીએ તો આ બે પદમાંથી, જો દેહી ભાષામાં કહું તો આ બે પદની જોડી કરો, કરી દીધી બે જોડી. હવે મારી ભાષામાં કહું તો આ મોરો હોય ને આ ટોલી છે. જોવાનું, ટોલીમાંથી મોરામાંથી સામાન્ય શું નીકળે, હરખું શું હોય ટોલીમાં. તો કે જો અહીંયા એક્સ છે, અહીંયા એક્સનો સ્ક્વેર છે, તો એક્સનો સ્ક્વેર એટલે એક્સ ગુણ્યા એક્સ થયા, એટલે બંનેમાં હરખું શું નીકળું, એક્સ. અહીંથી વધ્યું હું એક્સ પ્લસ વન. અહીંથી માઇનસ ત્રણ સામાન્ય કાઢ્યા, કેમ કે જો મોરો અને ટોલી, તો ટોલીમાં માઇનસ ત્રણ છે, મોરામાં માઇનસ ત્રણ આગળ દેખાય છે, હાવ નકરા પાધરા દેખાય છે. તો માઇનસ ત્રણ છે સામાન્ય કાઢી લો, અહીંયા વધ્યા હું તો કે એક્સ, અહીંયા પ્લસ વન હતા. તો અહીંયા પણ આપણને નિશાનીમાં ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને ડખો થાય છે, પણ નિશાનીમાં માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થઈ ગયા, માઇનસ પ્લસ માઇનસ. હવે અહીંયા નિશાનીમાં જો માઇનસ મૂકું તો માઇનસ માઇનસ કેવા થઈ જાય, આ ત્રણ પ્લસ, પણ આ ત્રણ કેવા રાખવાનું છે મારે, માઇનસ, એટલે મારે મૂકવા પડીએ પ્લસ વન. હવે જો આપણને બે પદ છે એ હરખા દેખાણા, એટલે પહેલું પદ કયું આવ્યું તો કે પહેલું પદ છે એ એક્સ પ્લસ વન અમને દેખાય છે બે હરખા, અને બીજું પદ કયું આવ્યું તો કે એક્સ માઇનસ ત્રણ. આ બેના અવયવ પાડી દીધા. હવે અવયવનો જે પણ જવાબ આવ્યો છે ને એ જવાબને આપણે ક્યાં મૂકી દેવાનો છે, દાખલામાં. હાલો દાખલામાં આપણે ગણતરી કરીએ, ભાઈનો જવાબ આવ્યો છે કે ભાઈ એક્સ પ્લસ વન અને બીજો જવાબ આવ્યો છે એક્સ માઇનસ ત્રણ છેદમાં એક્સ માઇનસ ત્રણ. અહીંયા આપણને આપી હતી લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી. અવયવ પાડશો એટલે ઓટોમેટિક બે પદ છે ઉડી જાય, ઉડી ગયા. વધ્યું હું તો કે વધ્યું છે ખાલી આપણને લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એક્સ પ્લસ વન. તો આપણને લિમિટ આપી છે એક્સ ટેન્સ ટુ થ્રી, મતલબ એક્સ બરાબર ત્રણ. તો આપણે જ્યાં એક્સ દેખાય છે એને કેટલા મૂકી દો, ત્રણ, એટલે અહીંયા આપણને લિમિટ મળી જાય કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી બરાબર ત્રણ પ્લસ એક, એટલે કેટલા મળશે, લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી ચાર જવાબ મળી ગયો. આ છે આપણો જવાબ, મતલબ લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રીની લિમિટ છે એ એક્સ ટેન્સ ટુ થ્રી બરાબર ચાર સુધીની લિમિટ છે. તો હજી પણ આપણે એક એવો ને એવો બીજો દાખલો ગણીએ જેથી કરીને આપણને વધારે આઈડિયા આવે. તો એવી જ રીતનો આપણો દાખલા નંબર બીજો છે, એમાં કીધું છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ બે એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ ચૌદ છેદમાં એક્સ માઇનસ બે. હવે જે મેથડ મેં અગાઉના દાખલામાં કીધી હતી સેમ એ જ મેથડ આપણે આ દાખલામાં ગણવાની છે. તો વિડીયોને સ્કીપ નથી કરવાનો, અને હા વિડીયો જો ગમતો હોય તો લાઈક
શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે એથી આ અવર દેશી એજ્યુકેશન ગ્રુપનો પ્રોત્સાહન મળશે. અને મફતમાં પ્રોત્સાહન મળતો હોય ને તો એ લાભ લઈ લેવાય, એ છોડાય નહીં. તો હાલો, લિમિટ એક્સટેન્ડ ટુ ટુ, એટલે પહેલાં આપણે છેદમાં મેં તમને કીધું હતું પહેલાં આપણે કંઈ નહીં કરવાનું. અહીં કેટલા આપ્યા છે? લિમિટ એક્સટેન્ડ ટુ ટુ, તો આપણે છેદમાં એક્સની જગ્યાએ બે મૂકી દો. છેદ જો અહીં બે માઇનસ બે કરતા જવાબ છે ઝીરો થઈ જાય છે. હા, જવાબ ઝીરો થઈ જાય તો અંશના અવયવ પડતા હશે. હાલો, અંશના અવયવ પાડીએ કે ભાઈ બે એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ ચૌદ. તો મિડલ પદના બે ભાગ થવા જોઈએ અને પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો. તો કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરું તો ચૌદ દુને અઠ્યાવીસ, પણ માઇનસ અઠ્યાવીસ એક્સનો સ્ક્વેર આવે. હવે એક્સના સ્ક્વેરના તો આપણે અવયવ સામાન્ય રીતે પાડી હગી, માઇનસ અઠ્યાવીસ આવ્યા છે, પણ હમણાં માઇનસવાળી નિશાની છે કે ના હું, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પ્લસ માઇનસ નિશાનીમાં તકલીફ પડે. કંઈ વાંધો નહીં, પ્લસ માઇનસ નિશાનીમાં આ કાળા માથાના માનવી માટે કોઈ વસ્તુ અશક્ય નથી. તો આ નિશાની હું ચીજ છે આપણા માટે. તો અઠ્યાવીસના આપણે અવયવ પાડીએ. અઠ્યાવીસના પહેલાં એકના પાડામાં આવશે, હા એક અઠ્યાવીસ અઠ્યાવીસ આવશે. પછી બેના પાડામાં, હા બે ગુણ્યા ચૌદ. ત્રણના પાડામાં નહીં. ચારના પાડામાં, હા ચાર સત્તા અઠ્યાવીસ. પાંચના પાડામાં નહીં આવે. છના પાડામાં પણ નહીં આવે. સાતના પાડામાં સાત ચોક અઠ્યાવીસ, અને ચૌદ દુ અઠ્યાવીસ, અને છેલ્લા અઠ્યાવીસ એકમું અઠ્યાવીસ. હવે આપણે જોવાનું છે કે સરવાળો કરીએ તો સરવાળામાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બધાનો મિનિમમ અહીંયા આ બે અંક છે એ નાના છે. તો સરવાળો કરો, જો હાથને ચાર અગિયાર, સરવાળામાં મેળ પાડીએ નહીં, બાદ બાકી કરી. હાલો, એકમાંથી અઠ્યાવીસ જાય તો માઇનસ ઓગણત્રીસ. જવાબ કેટલો આવવો જોઈએ? પ્લસ ત્રણ એક્સ આવવો જોઈએ. તો બેમાંથી ચૌદ જાય તો માઇનસ બાર, એ પણ મેળ આવીએ નહીં. ચારમાંથી સાત જાય તો, જો ચારમાંથી સાત ગયા તો માઇનસ ત્રણ, અને સાતમાંથી ચાર જાય તો પ્લસ ત્રણ. જોતા હતા જેની વાટ આવી ગયા એ અંક. તો આપણે કેટલા જોતા હતા? પ્લસ ત્રણ જોતા હતા, મળી ગયા આપણને પ્લસ ત્રણ. હવે એમાં છે સાત અને ચાર, તો અહીંયા આપણે લઈ લેવાના કે ભાઈ બે એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચૌદ. હવે બબે પદના જોડી કરો. તો જોડી કરવામાં આમાં સામાન્ય હું નીકળ્યું? તો કે એમાં આમાંથી સામાન્ય છે એ એક્સ નીકળો. વાહે વધ્યું હું? તો કે બે એક્સ પ્લસ સાત. અહીંયા હું નીકળું? તો કે અહીંયા નીકળું, બંનેમાં સા કોમન છે એ બે નીકળે છે, એટલે બે કાઢતા વધ્યું હું એક્સ પ્લસ સાત. હવે બંનેમાં એક્સ માઇનસ બે અને બીજું છે એ ટુ એક્સ પ્લસ સાત. તો એક એક્સ માઇનસ બે અને બીજું ટુ એક્સ પ્લસ સાત, આપણને આ બેના અવયવ મળ્યા છે. એને આપણે સીધા અહીંયા મૂકી દેવાના થાય કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ. અવયવાના ક્યાં પડ્યા છે? તો કે એક તો એક્સ માઇનસ બે અને બીજા અવયવ પડ્યા છે એ બે એક્સ પ્લસ સાત છેદમાં એક્સ માઇનસ બે. તો મળી ગયા બે પદ સરખા? ઉડાડી દો, ભડાકે દઈ દેવાના એને. તો એટલે વધ્યું હું? તો કે અહીંયા વધ્યું છે આપણને ખાલી લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ. અહીંયા બે એક્સ પ્લસ સાત વધ્યા છે અને એક્સ જગ્યાએ આપણે કેટલા મૂકવાનું છે? બે આપણને કીધા છે, તો આપણે બે મૂકી દઈએ. એટલે કેટલા? બે ગુણ્યા બે પ્લસ સાત, એટલે આપણને લિમિટ મળી લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ. બે દુ ચાર, ચાર ને સાત અગિયાર. લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ, એક્સ બરાબર બે મૂકતા એનો લિમિટ ક્યાં સુધી મળે છે? તો કે લિમિટ છે એ અગિયાર સુધી મળે છે. તો છે ને એકદમ સિમ્પલ. હજી પણ તમે અમારા વિડીયોને જો લાઈક અને શેર ન કર્યો હોય, સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂરને જરૂર કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. જ્યાં સુધી ન મળાય ત્યાં સુધી વિરામ. જય હિન્દ, જય ભારત. તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દો, જેથી કરીને અમારા અવનવા વિડીયો છે એ સૌથી પહેલાં તમારી પાસે.